તો નમસ્કાર મિત્રો, આજના ફરી નવા વિડીયોમાં સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો. અને આજના વિડીયોમાં મિત્રો આપણે આવી પહોંચ્યા છે એક એવી જગ્યા જે ખૂબ પૌરાણિક જગ્યા છે. અને આ જગ્યાએ તમારે આવવા માટે સોમનાથથી 30 કિલોમીટર જેટલું અંતર થાય છે. અને આ જગ્યાનું નામ તમને હું જણાવી દઉં, આ જગ્યાનું નામ છે નળેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા, અને એકદમ પૌરાણિક જગ્યા છે. હવે આ જગ્યાની આપણે વિગતવાર વાત કરીએ મિત્રો, તો અહીંયા જે નળ દમયંતી છે એમનો પૂર્વ જન્મસ્થાન, એટલે કે જ્યારે પૌરાણિક સમયમાં જે નળ અને દમયંતી ભીલ અને ભીલડી હતા તે વખતની વાત છે એવું આ એકદમ ખૂબ પૌરાણિક જગ્યા છે. તો આ જગ્યા વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવશું અને જગ્યાની શું સંપૂર્ણ ઇતિહાસ છે અને જગ્યામાં કેટલીક પૌરાણિક ગુફાઓ અને જે કાંઈ જૂના મંદિરો છે તે આપણે સંપૂર્ણ એક્સપ્લોર કરીને આપણે આ ચેનલ ઉપર તમને બતાવીશું. તો વિડીયોમાં તમે અંત સુધી મિત્રો બધા જોડાઈ રહેજો. ખૂબ સુંદર મજાનું આ સ્થળ છે અને ખૂબ મજા આવે એવું આ સ્થળ છે. તો ચાલો અહીંયાથી આપણે આપણા વિડીયોની શરૂઆત કરીશું મિત્રો. તો ચાલો મિત્રો હવે જઈશું આપણે અને અંદર આ તમને જગ્યાના સંપૂર્ણ દર્શન કરાવી. તો તમે જેવા આગળ પહોંચો ને એટલે અહીંયા તમને બોર્ડ મળશે જોવા માટે, જે છે પ્રાચીન ગુફા નળેશ્વર મહાદેવ મુધામડે. અને જેવા તમે આ સીધો રસ્તેથી અહીંયા તમે આ જગ્યા તરફ જઈ શકો છો. અને અહીંયા બાજુમાં ત્યાં નળેશ્વર સિંહશાળા, સરસ મજાનું અહીંયા તમે જોઈ શકો છો પ્રાથમિક મંદિર, બાળકોને ભણવા માટેની વ્યવસ્થા. અને અહીંયાથી તમે સીધા જશો એટલે પછી આપણી આ પૌરાણિક જગ્યા. આ છે મંદિરનો મુખ્ય ગેટ નળેશ્વર મહાદેવ. તો અહીંયાથી તમે અંદર પ્રવેશ કરી શકો છો આ મંદિરમાં. અને આપણે આપણી સાથે આજ છે ને આપણે આ ચેનલમાં એક સુપ્રસિદ્ધ આપણા યુટ્યુબર શ્રી સંજયભાઈ ખાયલ છે, તો આપણે એની સાથે વાત કરીશું. શું કહેશો સંજયભાઈ? હા જો ભાઈ, તમે ખરેખર સરસ મજાની જગ્યાએ લઈ આવ્યા છીએ. અને આ તો આપણો પ્રાચીનકાળ ઇતિહાસ છે અને લોકોને ખબર પણ, જે ઓલ્ડ લોકો હોય એને તો ખરેખર આ વસ્તુની ખબર હોય કે નળ દમયંતી કોણ છે. એના તો પિક્ચર પણ છે, ઘણા લોકોએ જોયેલા હશે અને એમના વિશે લોકો જાણતા પણ હશે. પણ તેમનો જે પૂર્વજન્મ છે ભીલ અને ભેલડી, હા એ કોઈને ખબર નથી. તો આ એ જ જગ્યા છે. અને જે નળ દમયંતીમાં જે હંસનો રોલ ભજવ્યો છે બ્રાહ્મણે, આ એની કહાની એની સાથે આ જોડાયેલો આ જગ્યા પ્રાચીન જગ્યા અને અદ્ભુત જગ્યા. તો ચાલો આગળ આપણે ડાયાભાઈ વિડીયો બતાવશે અને અહીંનો ઇતિહાસ પણ તમને જણાવશે. સંજયભાઈ કાવડની ચેનલ છે આપણી, એમાં પણ આ વિડીયો આવશે, એને પણ તમે સબસ્ક્રાઈબ કરી લીધો સંજય કાવડ યુટ્યુબ ચેનલ. તો ચાલો આગળ જઈએ અને પછી આખું સંપૂર્ણ આપણે આ જગ્યા એક્સપ્લોર કરીએ. તો મિત્રો આપણે મંદિરમાં પ્રવેશ્યા ને તો અહીંયાનું આ મંદિરનું પૌરાણિક ઇતિહાસ વિશે આપણે થોડીક વાત કરીશું. તો અહીંયા છે ને આ જગ્યા નળી કાઢે છે અને અહીંયા પથ્થરો છે નળ જેવા છે અહીંયાનું. અને આ વિશાળ ગુફા છે એની અંદર, અને એ ગુફાની અંદર જે શિવલિંગ છે તેને નળેશ્વર મહાદેવ તરીકે અહીંયા લોકો ઓળખે છે. અને અહીંયાની પૌરાણિક એવી કથા છે કે જે નળ દમયંતીનો અહીંયા પૂર્વજન્મ હતો એના વિશે, કે જ્યારે નળ અને દમયંતી એ ભીલ અને ભીલડી હતા ત્યારે એ સમયે અહીંયા જે રાતવાસો કરતા હોય છે અને અહીંયાથી બ્રાહ્મણ નીકળતા નીકળે છે અને પછી તે બ્રાહ્મણો પોતાને ત્યાં રાતવાસો કરે છે ત્યારે એ ભીલ હિંસક પ્રાણીના હુમલા દ્વારા મૃત્યુ પામે છે મરાઈને. અને પછી બીજે દિવસે જે ભીલડી છે તેની પાછળ સતી થાય છે અને જે બ્રાહ્મણ હોય છે તે પણ પોતાના દેહને એમાં અર્પણ કરી દે છે, મતલબ પોતાનો દેહ એમાં દાન કરી દે છે. અને પછી જે એનો બીજો જન્મ થાય છે જે થાય છે નળ અને દમયંતી, અને એ નળ દમયંતીનું મિલન કરાવનાર હોય છે હંસ, એ જ આ બ્રાહ્મણ પોતે. તો આવો કંઈક અહીંયા લોકો દ્વારા ઇતિહાસ પણ જાણવા મળે છે. અને બીજી એક વસ્તુ કે અહીંયા એક ગુફા છે, તો એવું પણ લોકો કહે છે કે જ્યારે મહાભારત કાળ સમકાલીન ભીમને અહીંયા ગુફા ગાળવામાં આવી, ભીમ દ્વારા ગુફા ગાળવામાં આવી હતી. પણ એ ગુફા અહીંયાથી એક લાહનું તળાવ કહે છે ત્યાં નીકળે છે. અને કહેવાય છે કે ભીમ અહીંયા ભગવાન શિવની પૂજા અર્ચના કરી અને ગુફા દ્વારા ગુપ્તવાસ દરમિયાન એ તળાવે સ્નાન કરવા જતા અહીંયાથી. તો એ બધી વસ્તુ આપણે અહીંયાથી જોઈશું અને પછી આગળ તમને હું બતાવીશ અહીંયાની પ્રાચીન ગુફા અને અહીંયાનું સંપૂર્ણ વાતાવરણ. તો ચાલો જઈએ અને જોઈએ આપણે આખે આખા વિડીયો. એ મંદિરનું પરિસર અને અહીંયાના આ જે પથ્થરો છે નળ જેવા પથ્થરો તમે જોઈ રહ્યા છો,
આવા અસંખ્ય પથ્થરો અહીંયા છે અને આ છે પ્રાથમિક શાળાના બાળકો અહીંયા ઝાડવા નીચે બેસી અને પોતે પોતાનો અભ્યાસ કરી રહ્યા છે. કેમ છો બધા? બોલો હર હર. તો મિત્રો આ જ છે જે કુવો ભીમ દ્વારા કાઢવામાં આવ્યો હતો અને અહીંયા જે પાણી છે આમાં અહીંયા આજુબાજુના વિસ્તારમાં જે પાણી છે ખારું છે, પણ અહીંયાના જે કુવામાં પાણી છે એ તમારે મીઠું પાણી જોવા મળે છે. તો આવો આપણે કુવાના કુવાના દર્શન કરીએ. મિત્રો આ જ છે જે આપણે કુવો ભીમ દ્વારા આગાડવામાં આવ્યો કુવો અને ખૂબ પૌરાણિક કુવો છે. જ્યારે પાંડવોનો સમય હતો કે મહાભારત સમકાલીન સમય જે તે વખતનો ભીમ દ્વારા ગાળવામાં આવેલો કુવો છે. અને આ ગુફા અંદાજિત કેટલી જશુભાઈ કેટલા નીચે હશે? જમીનથી 25 ફૂટ. જમીનથી 20-25 ફૂટ નીચે હશે અને પછી કુવો એમાં પછી કુવો પાછો 15 ફૂટ પછી પાછો કુવો 15 ફૂટ નીચે અંદર હશે. ખૂબ પૌરાણિક કુવો છે અને અહીંયા તમે ગમે એટલું પાણીમાંથી તમે કાઢો ત્યારે પાણી ખતમ થતું નથી. અને અહીંયા આજુબાજુમાં જે પણ કાંઈ કુવા છે અને જે પણ કાંઈ જે ખેતીવાડીની જમીન છે એમાં ખારું પાણી છે, પણ તમે અહીંયા આ કુવામાં આવો તો અહીંયા મીઠું પાણી તમને જોવા મળે. એટલે ખૂબ પૌરાણિક આ જગ્યા છે. અહીંયા તમે એક વખત ચોક્કસ આવજો. જો તમે આવો હોય તો સોમનાથથી નજીક 30 કિલોમીટર જ આ જગ્યા છે અને અમને આ જગ્યા ખૂબ પસંદ આવી અને ખૂબ પૌરાણિક જગ્યા છે અને નળ અને દમયંતીની જગ્યા પણ આ કહેવામાં આવે છે અહીંયા. અને આ જગ્યા સાથે મિત્રો બે ઇતિહાસ જોડાયેલ છે. એક આપણા મહાભારત સમય વખતના જે પાંડવોના વખતનું પણ આ જગ્યા સાથે કનેક્શન છે અને નળ દમયંતી વખતનો જે સમકાલીન સમય હતો ત્યારની પણ આ જગ્યા અહીંયા આ પૌરાણિક જગ્યા છે એવું અહીંયા માનવામાં આવે છે. આપણે આગળ વિડીયોમાં બાકી અહીંયાની આપણે હિસ્ટ્રી તો તમને બતાવી, પણ આ સ્થળ ખૂબ પૌરાણિક અને ખૂબ સુંદર સ્થાપના કરવામાં આવી અને અહીંયાથી આગળ જે આપણે ઉપર ગુફા છે તે ગુફા દ્વારા ભીમ અહીંયાથી આગળ જે તળાવ છે જેને લાણું તળાવ તરીકે ઓળખવામાં આવે છે એ ગુફા માર્ગ દ્વારા નિત્ય સ્નાન કરવા માટે તે તળાવ સુધી અહીંયાથી ભીમ જતા. સાથે સાથે અહીંયા નળ અને દમયંતીનો પણ પૌરાણિક ઇતિહાસ આ જગ્યા સાથે જોડાયેલો છે. જ્યારે નળ દમયંતી પૂર્વજન્મમાં ભીલ અને ભીલરી હતા ત્યારે રાતવાસો કરવા માટે એક બ્રાહ્મણને પોતે આશરો આપે છે અને તે જ રાતે ભીલ હિંસક પ્રાણીના ઘાતક હુમલા દ્વારા મરાય છે અને બીજે દિવસે તે ભીલડી તેની પાછળ સતી થઈ છે અને ત્યારે બ્રાહ્મણ પણ તેની પાછળ પોતાનું દેહનું દાન કરી દે છે. ત્યાર પછી જ્યારે નળ અને દમયંતીના સમકાલ સમયમાં એ જ બ્રાહ્મણ નળ અને દમયંતીનું એક હંસ હોય છે તે એનું મિલન કરાવે છે. જે હંસ તે જ આ બ્રાહ્મણ હોય છે એવું પણ અહીંયા જાણવા મળે છે લોકો દ્વારા. અને ખૂબ આ પૌરાણિક મંદિર છે. અહીંયા ખૂબ ભગવાન શિવ હાજરા હજૂર છે અને અહીંયા હરેક લોકોની મનોકામના ભગવાન શિવ અહીંયા પૂર્ણ કરતા હોય છે. ખૂબ શ્રદ્ધા અને આસ્થાથી તમે આવો અહીંયા તો ભગવાન તમારી શ્રદ્ધા ખૂબ અહીંયા પૂર્ણ કરતા હોય છે. ખૂબ પૌરાણિક સ્થળ મિત્રો અહીંયા. તમે જો સોમનાથ આવો તો ચોક્કસ એક વખત ભગવાન મહાદેવના દર્શન કરવા ચોક્કસ આવજો મિત્રો. તો ચાલો આગળ જઈએ અને હજી પણ આપણે જોઈએ આ સ્થળ વિશે. પરમાર મહેન્દ્ર સિંહ, મારું વતન બાજુનું ગામ રાખેજ. હાલ અત્યારે અહીંયા નળેશ્વર સિંહ શાળાની અંદર પ્રાથમિક ટીચર તરીકે જોબ કરું છું. બરાબર. આ જે જગ્યા છે નળ અને દમયંતી તેમના વિશે થોડીક માહિતી આપો. હા સર, આ જગ્યા અતિ પૌરાણિક જગ્યા છે. વર્ષો પહેલાં અહીંયા એવું કહેવામાં આવે છે કે ધૌમ્ય ઋષિનો વિશાળ આશ્રમ હતો અને ધૌમ્ય ઋષિ એટલે આપણે ખ્યાલ છે કે જેની નીચે હજારો આવી રીતે શિષ્યો છે એ અભ્યાસ લેતા હતા પવન પદ્ધતિમાં. અને એ હાલ અત્યારે આપણે જે ધામરેશ ગામ કહીએ છીએ એ ધામરેશ ગામ પણ આવી રીતે આ ધૌમ્ય ઋષિના નામ ઉપરથી જ એનું નામ ધામરેશ પડેલું છે.
અને હાલ અત્યારે આપણે જે જગ્યા બેઠેલા છીએ તે જોગ કહેવાય છે. જોગ એટલે એવી વસ્તુ છે કે જે તે સમયે જ્યારે આશ્રમની અંદર બાળકો ભણતા હતા, વિદ્યાર્થી ભણતા હતા, ત્યારે એ લોકોને દૂધ માટે ગાયોને આવી રીતે ઉછેર કરવામાં આવતો હતો, અને ગાયો છે આવી રીતે જ્યાં બંધાતી એ જગ્યાને જોગ કહેવામાં આવે છે. બરાબર. અને અમે લોકો એક પ્રમાણે સાંભળ્યું છે કે અહીંયા 11 વર્ષની અંદર પાંડવો રહેતા, તેમની વિશે થોડી માહિતી. હા સર, આપણે મહાભારતમાં જ્યારે પાંડવોનો વનવાસ મળે છે અને છેલ્લું વર્ષ આપણે બધાને ખ્યાલ છે એ પ્રમાણે કે અજ્ઞાતવાસ વિરાટ નગરીમાં રહી અને પોતે 1 વર્ષ માટે અજ્ઞાત સ્વરૂપે વસવાટ કરે છે, એ સમયની અંદર પાંડવો અહીંયા આવેલા અને અહીંયા થોડા દિવસ માટે નાઇટ હોલ કરેલો, અને એ અરસાની અંદર એ લોકોને અમુક વ્રત આધારિત પોતે છે એ શિવજીની સ્થાપના કરે છે, નળદમયંતીની સ્થાપના કરે છે. આપણે હમણાં જોયું નીચે દર્શન કર્યા તે આપણે શિવજી, અને ઉપર જે બિરાજમાન છે તે નળદમયંતી, અને આનો આપણે ઉલ્લેખ સ્કંદપુરાણની અંદર જોવા મળે છે. 65-66 પેજની અંદર ઉલ્લેખ છે સાહેબ આનો. અને જે આ ગુફા છે તેમને વિશે થોડી માહિતી. સાહેબ, આપણી પાછળ જે ગુફા છે એ અતિ પ્રાચીન ગુફા છે, હાલ અત્યારે એ બંધ હાલતમાં છે, પણ એવું કહેવામાં આવે છે કે વર્ષો પહેલાં આવી રીતે રાજાઓ છે એનો ગુપ્ત રસ્તો એટલે ગુફા. અને આની માહિતીની વાત કરું તમને સાહેબ, તો બાજુની આપણે આવેલું મૂળ દ્વારકા ત્યાંથી આ ગુફાની શરૂઆત થાય છે, અને એ ચાલતા ચાલતા ગુપ્ત રસ્તો છે એક દ્વારકા કે જે દ્વારકાધીશ બિરાજમાન છે તે. વચ્ચે આપણે જે બે હોલ્ટ આવે છે એ હોલ્ટની અંદર એક આ નળેશ્વર મહાદેવની જગ્યા એનો આ એક દરવાજો છે ગુફાનો, અને આગળ અહીંથી ચાલતા આપણે જે માંગરોળ છે કે કામનાથ મહાદેવ છે ત્યાં પણ આવી રીતે આ ગુફા સ્વરૂપે રસ્તો આપણે જોવા મળે છે. એટલે ગુફાનો ઇતિહાસ બહુ મોટો છે, અને એવું કહેવામાં આવે છે કે અહીંયાના પૂજારી પણ વાત કરે છે કે બહુ મોટી ગુફા છે અને સામસામે આવી રીતે બંને ટ્રક છે ઓવરટેક કરી શકે એવી રીતનો મોટો રસ્તો છે. બરાબર. અને આ જે નળ અને દમયંતી છે તેનો પૂર્વ જન્મ આ જગ્યા ઉપર હતો તેમ એવું કહેવામાં આવે છે કે કદાચ એ હોઈ શકે એવું છે. ભીલ અને ભીલડી સ્વરૂપ એવું છે. અને લોકોને અહીંયા દર્શન માટે આવવું હોય તો સોમનાથથી કેટલા કિલોમીટર? સોમનાથથી સાહેબ તમે સમજો ને કે 35-35 કિલોમીટર જેવું થાય છે સોમનાથથી દર્શન માટે આવવું હોય તો. અને બીજું એક બાજુનું એક સ્થળ આપણે તપસી તળાવ છે કે જ્યાં તપસી ઋષિએ બહુ મોટી સાધના કરેલી છે, એ અહીંયાથી 1.5-2 કિલોમીટર દૂર થાય છે ત્યાં તપસી તળાવ પણ છે. અને તપસી ઋષિ અત્યારે હયાત નથી, પણ એના શિષ્ય અત્યારે જ્યાં બિરાજમાન છે એ પીઠ સંભાળી બેઠા છે અત્યારે. અને આ કોડીનાર કેટલા કિલોમીટર થાય? સાહેબ અહીંયાથી કોડીનાર 1.1 કિલોમીટર જેવું થાય છે. તો મિત્રો, આપણે કવિઓ કહ્યું છે કે ભારતીય ભૂમિ અને વંદુત અને માવડી ધન ધન્ય હો સૌરાષ્ટ્ર ધરણી, એવું આ સરસ મજાનું આપણે સૌરાષ્ટ્રના નાના મોટા ગામડાઓમાં આવા અનેક નાના મોટા ઇતિહાસને સાક્ષી પૂરતા આવા સ્થળો આવેલા છે, એમાંનું આ સ્થળ એટલે આ નળ અને દમયંતી નીચે જે પૌરાણિક જગ્યા. મિત્રો, તો આ વિડીયો તમને જો પસંદ આવ્યું હોય તો ખાસ લાઇક કરી દેજો વિડીયોને, અને એક સરસ મજાની કોમેન્ટ પણ કરી દેજો, અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. અને મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, આવા અવનવા વિડીયો તમને અમારી ચેનલ ઉપર મળતા રહેશે. તો ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી સૌને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. મિત્રો.